હેલો ફ્રેન્ડ્સ આજે આપણે બનાવીશું લીલા સૂકા વટાણાનું શાક ખૂબ જ સરસ ટેસ્ટી બને છે તો જ્યારે ઘરમાં કોઈ ઓપ્શન ના હોય તો તમે આ શાક બનાવી શકો છો તો ચાલો આજની આ રેસીપી બનાવવાનું શરૂ કરીએ લીલા સૂકા વટાણાનું શાક બનાવવા માટે એક કપ વટાણાને મેં સાતથી આઠ કલાક માટે પલાળી રાખ્યા હતા આ રીતે પલળી જાય પછી આપણે બાફી લેવાના છે તો અહીંયા આગળ આપણે એક કૂકર લેવાનું છે વટાણાને સારી રીતે ધોઈને વટાણા અંદર ઉમેરી દીધા છે છે હવે આપણે કપ જેટલું પાણી ઉમેરવાનું એની અંદર આપણે અડધી ચમચી એટલું મીઠું નાખી અને સારી રીતે મિક્સ કરીશું હવે આપણે કુકર ગેસની ઉપર મૂકીને એની અંદર આપણે એક ટુકડો તજનો ઉમેરીશું અને ત્રણ થી ચાર લવિંગ ઉમેરીશું આ રીતે અંદર ઉમેરવાથી ટેસ્ટ એનો ખૂબ જ સરસ આવે છે હવે કૂકરનું ઢાંકણ બંધ કરી દઈશું અને એની આપણે બે સીટી વગાડીશું ધ્યાન રાખવાનું કે વધારે સીટી ના વાગી જાય નહીં તો વટાણા વધારે બફાઈ જશે તો એ આગળ એક એક કાતો પછી બે સીટી તમારે વગાડવાની છે ત્યાં સુધીમાં આપણે એનો મસાલો તૈયાર કરીશું તો અહીંયા આગળ આપણે એક કઢાઈને ગરમ કરવા મૂકી દીધું છે ગેસની આ જ્યાં આગળ સ્લો ટુ મીડિયમ રાખી છે તેલ ગરમ થઈ જાય એટલે અહીંયા આગળ અડધી ચમચી રાઈ ઉમેરવાની છે આપણે એક મીડિયમ સાઇઝની જીની સમારેલી ડુંગળી લીધી છે અને એડ કરી અને સારી રીતે મિક્સ કરવાનું છે ડુંગળી એકદમ સોફ્ટ થઈ જાય ત્યાં સુધીને એને શેકાવા દેવાનું છે ડુંગળી આ રીતે શેકાવા આવે પછી એની અંદર એક ચમચી આદુ લસણ અને મરચાંની પેસ્ટ ઉમેરવાની છે જો તમે લસણ અને ડુંગળી ના ખાતા હોય તો તમે એને સ્કીપ કરી શકો છો બધું સારી રીતે મિક્સ કરી લઈશું અહીંયા આગળ ડુંગળી ખૂબ જ સરસ રીતે શેકાઈ ગઈ છે તમે જોઈ શકો છો હવે આપણે બાકીના મસાલા ઉમેરીશું અડધી ચમચી હળદર ઉમેરી છે એક ચમચી લાલ મરચું પાવડર ઉમેરીશું અને એક ચમચી ધાનાજીરું પાવડર ઉમેરીશું હવે બધું આપણે મિક્સ કરી લેવાનું છે એક મીડિયમ સાઇઝનું ટામેટાને મિક્સરમાં ક્રશ કરી અને એની પેસ્ટ બનાવીને રાખેલી હતી તે ઉમેરી અને હવે આપણે બધું સારી રીતે મિક્સ કરીશું આ મસાલાને ખૂબ જ સારી રીતે એને શેકાવા દઈશું અહીંયા આગળ મેં કુકરનું ઢાંકણ ખોલી દીધું હતું આપણા વટાણા ખૂબ જ સરસ રીતે બફાઈ ગયા છે જો તમારા વટાણા ના બફાય તો તમારે એક હજુ વિસલ વગાડી લેવાની અને અહીંયા આગળ આપણો ખૂબ જ સરસ રીતે મસાલો પણ શેકાઈ ગયો છે તમે જોઈ શકો છો તેલ છૂટું પડવા માંડ્યું છે મસાલો એકદમ સરસ રીતે ડ્રાય થઈ ગયો છે હવે આપણે જે બાફેલા વટાણા છે તે આની અંદર ઉમેરી દેવાના છે મેં આગળ પાણી સાથે જ ઉમેર્યા છે આ રીતે વટાણા મિક્સ થઈ જાય પછી આપણે આગળ અડધી ચમચી જેટલો ગરમ મસાલો અને સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી દેવાનું છે પછી સારી રીતે મિક્સ કરી અને એને ઢાંકીને લગભગ બે મિનિટ જેવું એને ઉકળવા દઈશું બે થી ત્રણ મિનિટ થઈ ગઈ છે તમે જોઈ શકો છો ખૂબ જ સરસ રીતે આપણું આ રસાવાળું સૂકા શાક બનીને તૈયાર થઈ ગયું છે તો અહીંયા આગળ તમે જોઈ શકો છો ખૂબ જ સરસ રીતે ગ્રેવી પણ જાડી થઈ ગઈ છે બસ હવે આપણે ઉપરથી ફ્રેશ કાપેલા ધાના નાખીને આ શાકને તમે ભાખરી પરોઠા સાથે સર્વ કરી શકો છો ઇવન તમે આ શાક ભાત સાથે પણ સર્વ કરી શકો છો તો તમને પણ જો મારી આ રેસિપી ગમી હોય તો લાઇક કરજો શેર કરજો ગુજરાતી કિચન યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરીને બે લાયકનને જરૂરથી ક્લિક કરજો મળીશું એક આવી જ નવી રેસીપી સાથે ત્યાં સુધીને આવજો